नमस्ते विद्यार्थी मित्रों, जो हवे आपणुं प्रकरण सातमुं समय वही जाय छे। आपणे केलेंडर परथी प्रश्न जवाब ने बधुं छे ए शीखी गया। हवे तमारी स्वाध्याय पोथी छे ए पाना नंबर 112 बराबर। जो हवे अहींया आपेलुं छे के तमारा तहેવારોના નામની સામે તારીખ લખો। હવે આ પ્રશ્ન 11 અને 12 બધાએ જાતે લખવાનો છે। તમારે કેલેન્ડર લઈને બેસવાનું અને હોળી કઈ તારીખે છે એ તારીખ લખવાની, રક્ષાબંધન, પછી રામનવમી, બકરીદ, મહાશિવરાત્રિ, મહાવીર જયંતી, ગણેશ ચતુર્થી અને દશેરા, આ કઈ તારીખે આવે છે એ કેલેન્ડરમાંથી જોઈને બધાએ તારીખ છે એ જાતે લખવાની છે। પછી કેલેન્ડરમાં નીચેની તારીખો પર વર્તુળ બનાવો અને તે તારીખમાં આવતા વાર ને અને વિશેષ દિન તમારે લખવાના છે। તો 8 મે કયો વાર આવે છે અને ત્યારે કોઈ વિશેષ દિન છે એની અંદર લખેલું હોય તો લખવાનું, અને નો લખેલું હોય તો તમારે શું કરી દેવાનું, ડેશ કરી દેવાનું। પછી 30 માર્ચે કયો વાર આવે છે અને કયો દિવસ આવે છે હોય તો લખવાનું, નહીંતર ડેશ કરી દેવાનો છે। એટલે પ્રશ્ન 11 અને 12 બધાએ પોતાની જાતે છે એ લખવાનો છે। પછી કેલેન્ડરમાં જો માનો કે 2 ઓક્ટોબરે વિશેષ દિવસ કયો આવે તો કે ગાંધી જયંતિ, પછી 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન, 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ, 25 ડિસેમ્બરે નાતાલ, 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન, પછી 5 જૂન તો કે પર્યાવરણ દિન, 15 ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિન છે। તો આ રીતના તમારે છે એ તારીખ બધાએ લખી લેવાની અને આમાં વાર અને વિશેષ દિન હું તમને પીડીએફ મોકલીશ, એ પ્રમાણે બધાએ છે એ લખવાનું છે। જો હવે છે એ હું તમને ઘડિયાળ બતાવું છું, એની અંદર સમય છે એ ઘણા ખરાને હજી જોતા આવડતો હશે, અને નો આવડે તો કંઈ વાંધો નહીં, હું તમને ઘડિયાળ બતાવી અને તેનો સમય છે એ સમજાવું છું। જો હવે આપણી પાસે છે એ અહીંયા છે એ ઘડિયાળ છે એ આપેલી મેં તમને બતાવી, તો આપણે ઘડિયાળ જોઈએ તો ઘડિયાળની અંદર 1 થી 12 સુધીના અંક હોય છે। ઘડિયાળની અંદર કેટલા અંક હોય છે તો કે 1 થી 12 સુધીના અંક હોય છે, અને 3 કાંટા આપણને આપેલા છે। એમાંથી સૌથી છે નાનો કાંટો છે એ કલાક કાંટો છે, પછી મોટો કાંટો છે એ મિનિટ કાંટો છે, અને જે પતલો કાંટો હોય છે એ સેકન્ડ કાંટો હોય છે। તો આ સેકન્ડ કાંટાને આખું ચક્ર છે પૂરું કરતા 60 સેકન્ડ થાય, કેટલું થાય 60 સેકન્ડ બરાબર 1 મિનિટ, અને મિનિટ કાંટાને છે આખું ચક્ર પૂરું કરતા છે એ 60 મિનિટ, એટલે કે આપણે જોઈએ તો 1 કલાક થાય। એટલે એટલું યાદ રાખવાનું છે કે નાનો કાંટો છે એ કલાક કાંટો અને જે મોટો કાંટો છે એ મિનિટ કાંટો। હવે તમે બધા એ છે એ ઘડિયાળ છે એ જોઈ હશે, એમાં આપણે જોઈએ તો આપણને કલાક કાંટો છે એ ક્યાં આપેલો છે તો કે 4 ઉપર આપેલો છે, અને મિનિટ કાંટો ક્યાં આપેલો છે તો કે 12 ઉપર આપેલો છે। તો કેટલા વાગ્યા કહેવાય તો કે 4, પછી જોઈએ તો મિનિટ કાંટો છે ધીમે ધીમે નીચે આવે, એટલે કે 12 અને 1 ની વચ્ચેનો જે સમયગાળો છે કેટલો છે 5 મિનિટનો છે, કેટલો છે 5 મિનિટનો, એટલે કે 4 ને 5, પછી 2 ઉપર આવે એટલે 4 ને 10, એટલે કે 5 5 ને 5 10, પછી 3 ઉપર આવે એટલે 15 15, પછી 4 ઉપર આવે એટલે 20। જો તમે જોયું હશે કે જેમ મિનિટ કાંટો નીચે આવે છે તેમ કલાક કાંટો પણ નીચે આવતો જાય છે। પછી છે 20 મિનિટ થઈ 4 ને, પછી 5 ઉપર આવે એટલે 20 ને 5 25, પછી 6 ઉપર આવે એટલે કે 30 30 મિનિટ, એટલે અડધી કલાક। પછી 4 ને છે એ 30 મિનિટ, પછી આપણે જોઈએ તો 7 ઉપર આવે છે તો કેટલો થાય 30 ને 5 35, પછી 8 ઉપર આવે એટલે 35 ને 5 40, અને 9 ઉપર આવે એટલે 45। જો હવે તમે જોયું હશે કે કલાક કાંટો છે એ 5 ઉપર બેઠો છે, તો જ્યારે તમને સમય લખવાનું કે ત્યારે તમારે ખાસ જોવાનું છે કે 4 અને 5, અહીંયા 5 ઉપર છે તો 5 ને 45 લખવાની નથી, કારણ કે 5 વાગવાને હજી 15 મિનિટની વાર છે। મિનિટ કાંટો કલાક કાંટો છે એ નીચે આવતો જાય તો આપણે છે એ 4 જ જોવાના છે, 5
પછી 55 અને પછી 12 પાસે આવે એટલે કેટલા વાગ્યા કહેવાય 5 એટલે તમારે 4 અને 5 ની વચ્ચે જ્યારે કલાક કાંટો હોય ત્યારે આપણે ઉપરનો અંક હોય એ જોવાનો રહેશે જો 4 અને 3 ની વચ્ચે હોય તો 3 2 અને 3 ની વચ્ચે હોય તો 2 એ રીતના બધા એ સમય છે જોતો જવાનો અને લખવાનો છે હવે અહીંયા કેટલી ઘડિયાળો છે એની બોર્ડ ઉપર દોરેલી છે આપણે કેમો છે એ જવાબ લખીએ તો અહીંયા આપણને પેલી ઘડિયાળ આપેલી છે તેમાં કલાક કાંટો કેટલા ઉપર છે 5 ઉપર છે એટલે આપણે અહીં લખીશું 5 બધાએ ગુજરાતી અંક જ કરવાના છે 5 ની મિનિટ કેટલી થઈ તો 2 અંક વચ્ચેની મિનિટ કેટલી છે 5 મિનિટની એટલે 5 અને 10 ઓકે 5 અને 10 મિનિટ પછી આપણને કેટલા અહીંયા કલાક કાંટો કેટલા ઉપર આપેલો છે 1 ઉપર પછી આપણે એની મિનિટ ગણવાની 5 10 15 1 ને 15 મિનિટ 1.15 એટલે કે 1 ને 15 મિનિટ પછી આપણને કલાક કાંટો કયા ઉપર આપેલો છે તો કે 12 અને 1 ઉપર મિનિટ કાંટો છે તો કેટલા થાય 1 થી જ ગણવાનું 5 તો કેટલી મિનિટ થઈ 5 આવી રીતના 5 10 15 20 કારણ કે બે અંક વચ્ચેનો સમયગાળો 5 મિનિટનો છે પછી આપેલા છે 8 હવે આપણને કલાક કાંટો છે મિનિટ કાંટો છે એ 4 ઉપર છે એટલે આપણે 5 થી ગણતરી કરવાની છે 5 10 15 અને 20 તો 8 અને 20 મિનિટ તો તમારી